नमस्कार मित्रों, हूँ जयमलसिंह जाडेजा। आज मित्रों हूँ एक एवं मारा घना समय पछी मळेला एक मित्र की बात करीश अने एमनी कारीगरी ने कला कारीगरी की बात करीश। किशोर राठौड़ अने अक्ष क्राफ्ट आम तो नाम जाणीतुं छे, पण मित्रों आज हूँ एमनो परिचय करीश। अने आज एक सरस जे कच्छ धणियाणी जे आशापुरानी जे एमणे मूर्ति बनावी छे, एम कही शकाय के आपणे માતાના મઢમાં ઊભો હોય એવું એક ચિત્ર અહીંયા જોવા મળશે। તો હું સૌ પ્રથમ એ મૂર્તિ ઉપર ફોકસ કરું છું અને ત્યારબાદ જે છે એ તમારી સમક્ષ હું મારા મિત્રને લઈને આવું છું। તો મિત્રો આ જે છે એ આપ જોઈ શકો છો, આખી મૂર્તિ જે છે એણે બહુ જ મહેનતથી જે છે બનાવી છે એ આશાપુરાની। અને મૂર્તિ ફરતે ફ્રેમ અને એની લાઇટિંગ જે છે એ અદ્ભુત છે, હું લાઇટિંગ પણ કરું છું। અને હવે આ જે તમારી સમક્ષ આવી છે ત્યારે એ કિશોરના માધ્યમથી આવી છે। તો હું કિશોર રાઠોડ મારા મિત્ર છે, કિશોર આવો ખાસ કરીને મારે સૌ પ્રથમ એ જાણવું છે કિશોર કે આ મૂર્તિ બનાવવામાં સમય કેટલો લાગ્યો અને આમાં શું ખાસિયત છે આખી? મૂર્તિ બનાવવામાં લગભગ 4 મહિના જેવું ટાઈમ લાગ્યું જી। અને એમાં ખાસ કરીને શું તમે આમાં ઉપયોગ કર્યો છે? આજુબાજુ જે છે એમાં જોઈ શકાય કે સાક્ષાત અને માતાના મઢમાં હોય એવી જ રીતે આખી એમ્બોઝ થયેલી મૂર્તિ છે, તો શું છે એ? આખી આખી માટીથી એમ્બોઝ કરેલી છે અને લગભગ 25-1 કિલો માટી ચડાવી છે એનામાં આપણે। 25-1 કિલો માટી છે અને ફરતે જે છે એ ફ્રેમની શું ખાસિયત છે? એક એક ડાયમંડ જે છે ઝીણું વર્ક છે, એકદમ ઝીણું વર્ક છે, આ બધું ક્વોલિટી કરેલું છે જી। અને ડાયમંડ બધા હોલ કરીને અંદર બેસાડેલા છે, ઓરિજિનલ બધા કાચના ડાયમંડ કાચના હોલ કરીને જી। તો મિત્રો ખાસ કરીને આ હું અત્યારે આટલી જ વસ્તુ લઈશ અને ત્યારબાદ હું ફરી પાછું જ્યારે એમની મુલાકાત લઈશ, પણ હું એનો એમનો એક એડ્રેસ અને એમનું સરનામું અને ફોન નંબર હું એમને જ કહીશ કે કિશોર આપનો એડ્રેસ અને ફોન નંબર અમારા દર્શકોને કહી દીધો। એડ્રેસ ઉપલીપા રોડ જી, પારેસર ચોક, સપ્તમેશ એપાર્ટમેન્ટ જી। અને અક્ષ ક્રાફ્ટ મોબાઈલ નંબર 9462-64-53-46 જી। તો મિત્રો નોંધી લેશો અને બીજી એક નાનકડી એના એક ગેલેરી એક છે, રૂબરૂ આવશો તો ખ્યાલ પડશે, એટલે નાનકડું હું અત્યારે એક વિઝ્યુઅલ લઈ લઉં છું અને ત્યારબાદ આપ જે છે એ અહીં આવી શકો છો અને ગીતાબેન રબારી જે છે એ પણ આપ અહીંયા જોઈ શકો છો અને ત્યારબાદ પુષ્પદાનભાઈ ગઢવી આપણા સંસદ એમનું પણ એક બહુ જ સરસ એમણે પેઇન્ટિંગ કરેલું છે। પણ હું અત્યારે બેઝ ઉપર જે છે એ આઈ આશાપુરાની જે એક સરસ મારે સાઇઝ વાત કરવી હોય તો કિશોર આપણે એકચ્યુઅલી આમ લોકો દર્શકોને નહીં ખ્યાલ પડે કેટલી કેટલા બાય કેટલાની સાઇઝ છે આ? આની સાઇઝ 3x4 3 ફૂટ બાય 4 ફૂટ જે છે એ જોઈ છે જી, 3 ફૂટ જી। એટલે તમારો જો વિશાળ હોલ યા તો પછી મંદિર જ્યાં પણ તમારે જે છે આ મૂર્તિ મૂકીને તમે એમ ધન્યતા એટલી અનુભવશો, અને મેં તો જોયું ત્યારે મને થયું કે ના સાક્ષાત માતાના મઢમાં હોય એવી જ પ્રતિકૃતિ અહીંયા જોવા મળી છે અને ખૂબ મહેનત કરી છે કિશોર। મેં લગભગ આવી મૂર્તિ કચ્છમાં ઘણી જગ્યાએ જોઈ છે, ચેતનભાઈ ભાનુશાલી જે એમનો ફાર્મ હાઉસ મેં સામત્રામાં જોયો, પછી એક હમણાં છઠ્ઠીબારીમાં એક પાનની એક દુકાન છે ત્યાં પણ મેં મૂર્તિ, અત્યાર સુધી કેટલી મૂર્તિ બનાવી છે? મેં લગભગ અત્યાર સુધી 15 જેવી મૂર્તિ બનાવી, 15-16 મૂર્તિ, અને એ કચ્છમાં કે કચ્છની બહાર પણ ગઈ છે? કચ્છની બહાર, સુરત, જૂનાગઢ, રાજકોટમાં છે, પછી ભુજમાં ઘણી બધી છે, એક ભચાઉમાં છે જી, આપણે દાનુભાઈ જાડેજાના ઘરે છે, વાહ, બે મોટી છબા એ 4ની છે, મોટી મૂર્તિ છે, આશાપુરા વનમાં મારી બનાવેલી છે જી, ઘણી બધી મૂર્તિઓ બનાવી છે જી। અને ઓર્ડર આપીએ તો કેટલા સમયમાં તૈયાર થઈ શકે? ધારો કે કોઈ વ્યક્તિ પોતાની ઘરની સાઇઝ પ્રમાણે કે મંદિર પ્રમાણે જે છે તો એમાં ટાઈમ કેટલો લાગે? લગભગ એમ છે 2x3ની સાઇઝની મૂર્તિ હોય તો 1 મહિના જેવું ટાઈમ લાગે જી, અને એનાથી મોટી હોય તો વધારે વધારે। આપણે આ એકવાડવાળા હોસ્પિટલ નવસોડાના ઘરે મારી જ બનાવેલી મૂર્તિ, ઘણી બધી જગ્યાએ બનાવેલી મૂર્તિ, વાહ। તો મિત્રો નવભા એટલે અમારા અબડાસાનો ગૌરવ પૈયાના, તો આ લગભગ અનેક જગ્યાએ જે છે આવી મૂર્તિઓ તમને જોવા મળશે ત્યારે કિશોર રાઠોડનું નામ તમને યાદ આવશે। તો બસ આટલો જ એક પ્રયાસ હતો કે એક કારીગર અને કલાની જ્યારે કદર થાય ત્યારે સાચા અર્થમાં આવી કારીગરી અને કલા પણ ટકતી હોય છે। બસ આટલું જ, જયમનસિંહ જાડેજા, મહાશાપુરા ન્યૂઝ, ભુજ।